જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી ત્યાં ઉપસ્થિત છે. સીએમ વિજય રૂપાણી એ નરેન્દ્રભાઈના વિઝનને કારણે આજે અમદાવાદમાં સફળતાપૂર્વક આપણે બધું ચલાવી રહ્યા છીએ. અને આજે એમાં એક વધારાનું પીછું એ આ VS હોસ્પિટલનું નવું સ્વરૂપ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું આજે લોકાર્પણ થયું છે. સ્વાભાવિક છે કે ગુજરાતમાં આરોગ્યની સેવા એ રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરીને કરી રહ્યું છે. દરેક મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલો હોય, મેડિકલ કોલેજો હોય અને ગામડાઓમાં PHC ને CHCO હોય, આ બધામાં લોકોને પૂરતી સેવા મળે એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પરંતુ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી ગરીબ માણસ એને હાથ લાંબો ન કરવો પડે, અને એટલા માટે આયુષ્યમાન ભારત પહેલા અહીંયા એમને અમૃતમ યોજના અને આપણે વાત્સલ્ય યોજના જે ચાલુ કરી અને ગરીબ માણસોને 3 લાખ રૂપિયા સુધીની સહાય એને ઓપરેશનમાં આપણે આપતા થયા. વડાપ્રધાન બન્યા પછી આયુષ્યમાન ભારત જેના દ્વારા કરોડો લોકો અને દર વર્ષે 5 લાખ રૂપિયાની એમને સહાયતા મળે, ઓપીડી થી માંડીને ઓપરેશન આ બધો ખર્ચો એ કેન્દ્રની સરકાર ઉપાડે અને ગરીબ માણસને આરોગ્યનું સુરક્ષા ચક્ર એને મજબૂત બને, હેલ્થ સિક્યોરિટી મળે અને જેના દ્વારા લોકોનું આરોગ્ય સારું હશે તો દેશ પણ મજબૂત બનશે. આ વાત લઈને આયુષ્યમાન ભારતની યોજના જેમને ચાલુ કરી છે અને ગુજરાતે પણ આ આયુષ્યમાન ભારતની યોજના ઝડપથી તમામ ગરીબો એમાં જોડાય અને એમને લાભ મળતો થાય એ દિશામાં કમર કસી છે. આજે આ મંચ ઉપરથી વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું કે ગુજરાતને વર્ષો સુધી કોઈએ યાદ નહોતું કર્યું. અગાઉની સરકારોમાં ગુજરાતના અનેક લોકો દિલ્હીમાં સિંહાસનો ઉપર બિરાજમાન હતા, પરંતુ ગુજરાતને કદી એમ્સનો વિચાર સુદ્ધા પણ એમને આવ્યો નહોતો. અને નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા અને ગુજરાતને એમ્સ આપીને એક મોટી આરોગ્યની સેવા આપને મળી છે એ માટે નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાતની જનતા વતી પણ આભાર માનું છું. આપણે સૌ વાઇબ્રન્ટ સમિટની પૂર્વ સંધ્યાએ ભેગા થયા છીએ. ગુજરાતનો વિકાસ એના મૂળમાં પણ આ વાઇબ્રન્ટ ગુજરાત એનો સમિટ એની પણ કલ્પના નરેન્દ્રભાઈની હતી અને એમને ચાલુ કરેલું આજે એ વર્લ્ડ આખાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે. દુનિયા આખી આ સમિટની રાહ જોતને બેઠી હોય છે. ત્યારે આવતીકાલથી આ વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે. માન્ય વડાપ્રધાન એમના કરકમલોથી આપણે આ સુંદર હોસ્પિટલનું આજે લોકાર્પણ થયું છે. અમદાવાદની ગરીબ જનતા, મધ્યમ વર્ગની જનતા એમને ખૂબ લાભ થશે એવી આશા સાથે વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ વાઇબ્રન્સી ફ્લાવર શો છે, વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો છે, શોપિંગ ફેસ્ટિવલ થવાનો છે અમદાવાદમાં, પતંગ મહોત્સવ આપણે હમણાં પૂર્ણ કર્યો છે, કાંકરિયા કાર્નિવેલ પણ હમણાં આપણે પૂર્ણ કર્યું છે. એક વાઇબ્રન્સી અમદાવાદને ધબકતું કર્યું છે. આ વાઇબ્રન્સી આપણે ખૂબ આગળ વધારીને આપણે ગુજરાતના વિકાસને આસમાન સુધી લઈ જઈ અને ગુજરાત ભારતનું રોલ મોડલ બનતું રહે, હજુ વધુ બનતું રહે એવી અપેક્ષા સાથે આપ સૌનો આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદની સ્માર્ટ સિટીની છબીને અનુરૂપ
અદ્યતન અને ટેકનિકલી સુસજ્જ એવી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આજે લોકાર્પણ કર્યું. વિશ્વકક્ષાની તબીબી સારવાર હવે મળશે અમદાવાદ અને તેની આસપાસની જનતાને, સમગ્ર ગુજરાતને. આવો નિહાળીએ એસપીપી હોસ્પિટલની એક શોર્ટ ફિલ્મ. સૌને મળશે વિશ્વસ્તરીય ગુણવત્તાની સારવાર, પ્રેમથી અને કાળજીથી ઇલાજ. હવે આપની સેવામાં સમર્પિત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનમાત્રને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવાના સપનાનું સાકાર સ્વરૂપ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રઢ નિશ્ચય અને પ્રતિબદ્ધતાના પરિણામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 1,10,000 ચોરસ મીટર વિસ્તારમાં 17 માળની અને 78 મીટર ઊંચી 1500 બેડવાળી રૂપિયા 750 કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલ. હોસ્પિટલની ખાસ માળખાગત બાબતો 90 જેટલા ઓપીડી કન્સલ્ટેશન રૂમ,